નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ અને હું છું હસમુખ. સમાચારની શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી. થરાદમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાની કોશિશ કરનાર ચાર યુવકોની પોલીસે કરી અટકાયત. પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુનો દાખલ કરી હાથ ધરી કાર્યવાહી. મરજગઢમાં દેના ગુજરાત બેંક સાથે કોલ્ડ સ્ટોરેજ માલે કરી કરોડ રૂપિયા છેતરપિંડી બટાટા પર લોન લઈ ના ભરતા દિશા તાલુકા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. થરાદમાં તિબેટના વેપારીઓ ધંધાની પરવાનગી નહીં આપવા વેપારીઓની માંગ રેડીમેડ એસોસિએશન નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. થરાદમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સાથે ચેડા કરનાર ચાર યુવકો ઝડપાયા છે. શહેરના રિફરલ 3 રસ્તા પાસે મૂકવામાં આવેલી બંદરના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને રવિવારની રાત્રે અજાણ્યા સામાજિક તત્વો દ્વારા પથ્થરથી ખંડિત કરવાનો પ્રયાસ કરાયો હતો, ત્યારે બનાવે દલિત સમાજના થરાદ વાવ અને સુઈગામ તાલુકાના દલિત સમાજમાં રોષ પર ઉગી ઉઠ્યો હતો અને દલિત સમાજ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનોએ આ ઘટનાને વખોડી કાઢી હતી અને પ્રાંત અધિકારી તથા પોલીસને આવેદનપત્ર આપી આરોપીઓને 24 કલાકમાં પકડવાની કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી, જેના પગલે પોલીસે તપાસ કરી આ કૃત્ય કરનાર થરાદના જમણા ગામના રાજપૂત લાલાભાઈ રામજીભાઈ રાજપૂત, વિજયભાઈ અભાભાઈ રાજપૂત, રમેશભાઈ પીરાભાઈ અને રાજપૂત માલાભાઈ કરશનભાઈની અટકાયત કરી છે. પોલીસે ચાર યુવકની અટકાયત કરતા મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો એકત્ર થઈ ગયા હતા, જ્યારે થરાદ તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનના પતિ શાંતિભાઈ કલ્યાણભાઈએ વરણે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં વાતવાદમાં લાલાભાઈ રામજીભાઈ રાજપૂતે પ્રતિમા પાસે મૂકેલી સીડી પર ચડીને પ્રતિમાને ખંડિત કરવાની કોશિશ કરી હતી અને સમાજ વિરુદ્ધ શબ્દો પણ બોલ્યા હતા, જ્યારે બાકીના ત્રણેય જણાએ તેને સાથ આપતા ચારેની સામે પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. બેંકો સાથે લાખો કરોડ રૂપિયાની છેતરપિંડીના કિસ્સા છાસવારે સામે આવે છે, ત્યારે બનાસકાંઠામાં તેના ગુજરાત બેંક સાથે કોલ્ડ સ્ટોરેજ માલિકે છેતરપિંડી કરતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. બટાટા પર લોન લઈને ના ભરતા આગ્રડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. રૂપિયા 2.87 કરોડની છેતરપિંડી ફરિયાદને પગલે પોલીસે ભરત ગણેશ જાટને ઝડપી જેલના હવાલે કર્યો છે, જ્યારે સુંદા કોલ્ડ સ્ટોરેજના બાર માલિકો સામે પણ ફરિયાદ નોંધા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં દારૂબંધી પર સરકાર ગમે તેટલા કડક કાયદા બનાવે પણ કાયદાની 80-80 વચ્ચે સરહદી બનાસકાંઠા જિલ્લામાં દારૂ ઝડપાવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. થરાદ પાસેથી લક્ઝરી બસમાંથી દારૂ ઝડપાયો. ગણેશ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી પોલીસે દારૂ ઝડપી પાડ્યો. 10.32 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ક્લીનરની અટકાયત કરી, જ્યારે ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. દારૂ રાજસ્થાનથી અમદાવાદ લઈ જવાતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તો લક્ઝરી બાદ દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપાઈ. થરાદના ઝાદરા ગામ પાસેથી દારૂ ભરેલી કાર સહિત 2 શખ્સોની પોલીસે અટકાયત કરી અને 3.25 લાખનો મુદ્દામાલ પણ કબજો કર્યો હતો. બાબર શહેર યુવા મોરચા દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સાથે આ નિમિત્તે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સીએસસી ખાતે આયોજિત કેમ્પમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓ કેમ્પનો લાભ લીધો. આ કેમ્પમાં વિવિધ રોગના નિષ્ણાત ડોક્ટર ઉપરાંત ટીએચઓએ સેવા આપી દર્દીઓનું નિદાન કર્યું. આ કેમ્પમાં શહેર ભાજપ પ્રમુખ પ્રભાતસિંહ રાઠોડ, યુવા પ્રમુખ કલ્પેશભાઈ ઠક્કર, બાબર નગરપાલિકા અધ્યક્ષ ભરમતભાઈ માળી, મહામંત્રી પરેશભાઈ ત્રિવેદી સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું કે ગુજરાત રાજ્ય દ્વારા શ્રમિકો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેની સફળતાને ધ્યાને લઈ રાજ્ય સરકારે શ્રમિક અન્નપૂર્ણા યોજના અમલમાં મૂકી બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા શ્રમિકોની નોંધણી ઝુંબેશ ઉપાડી રાજ્યના 6.5 લાખ શ્રમિકોની નોંધણી થઈ હતી. તેમના આરોગ્યને ધ્યાને લઈ શ્રમિકોની જરૂરી કેલેરી મુજબનો ખોરાક ઉપલબ્ધ બને તે માટે શ્રમિકો માટે અન્નપૂર્ણા યોજના દરેક તાલુકા મથકે ચાલુ કરવામાં આવી છે, જેનાથી તેમને સાત્વિક શુદ્ધ અને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ થશે.
સાધાપુરના પીપરાળા ગામની સીમમાંથી જુગાર ધામ ઝડપાયું છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ માસમાં શ્રાવણીય જુગાર પૂર બહાર મકેલે છે. ત્યારે જિલ્લા SPની સૂચના સાધનપુર પોલીસે પીપરાળા ગામની સીમમાં આવેલા ખેતરમાં કેટલાક ઇસમો પોતાના અંગત પાયદાર સારો તીન પત્તીનો જુગાર રમતા હોવાની હકીકતના આધારે પોલીસે ત્યાં રેડ કરીને 11 જુગારીયાઓને ઝડપી પડ્યા હતા અને તેમની પાસેથી 1,82,430 રોકડ રકમ, 2,00,000ની બોલેરો કેમ્પર તથા મોબાઈલ મળી કુલ રૂપિયા 3.3 લાખ કરતા વધુનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો. પોલીસની આ પ્રકારની કાર્યવાહીથી જુગારીયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પાસ કન્વીનર હાર્દિક પટેલના સમર્થનમાં આજે અરવલ્લીના બાયડ તાલુકાના અરજણભાવ ગામે પાટીદારો એક દિવસીય પ્રતિક ઉપવાસ કર્યા. હાર્દિક પટેલ તું માગે બઢો અને રામધૂન પણ બોલાવી હતી. પાટીદારો પાસના કન્વીનરો અને ખેડૂતો પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા અને સરકારની પાટીદારો પ્રત્યેની વિધારણ નીતિ સામે પાટીદારો રોષ પણ વ્યક્ત કર્યો હતો. સમર્થન આપવા માટે બધા ભેગા થયેલા છે કે એક પોતાનો જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયની માંગ બુલંદ કરવા માટે થઈ રહ્યો છે. તો ગુજરાત સરકાર અને ભારત સરકાર અને ગુજરાતના લોકોને, એ દરેક જ્ઞાતિના લોકોને મારે એટલું જ કહેવું છે કે ભાઈ અમે કોઈ પાકિસ્તાનથી આવેલા માણસો નથી. અમે પણ ગુજરાતના ભારત દેશના નાગરિક છીએ. અમે અમારો હક માગીએ છીએ. અમે કોઈનું છીનવીને ખાવાવાળા માણસો નથી અને અમારા કોઈના ભાગનું જોવતું નથી. તો આ સરકારે હવે વિચારવાની જરૂર છે કે ખરેખર આ સમાજની માગણી જે છે એ વ્યાજબી છે અને સરકારે આ વિશે વિચારવું પડશે. અને સરકાર એવું કહેતી હોય કે આ કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે તો એ સરકાર 100% ખોટી છે. આ રીતે ગુજરાતના નાગરિક રીતે અમે હાર્દિક પટેલના ખુલ્લું સમર્થન આપીએ છીએ અને આવનારા સમયની અંદર અમે આ જે અમારો જે અવાજ છે બુલંદ કરવા માટે જ્યારે જરૂર પડશે ત્યારે અમે હાર્દિક પટેલ કે હાર્દિક પટેલની જગ્યાએ બીજો કોઈ પણ જો ખેડૂતના માટે અવાજ લઈ નીકળશે તો અમે એની જોડે છીએ. થરાદમાં તિબેટના વેપારીઓને ધંધાની પરવાનગી નહીં આપવાની માંગ ઉઠી છે. અન્ય શહેરોની જેમ થરાદમાં પણ ગત વર્ષે ગરમ કપડાના તિબેટીયન માર્કેટની થરાદમાં શરૂઆત થઈ હતી. જોકે શહેરના વિજય બિઝનેસ આગળના વિસ્તારમાં બનાવવાની શરૂઆત થતા નગરના વેપારીઓએ તેનો વિરોધ કરતા વાવ હાઈવે પર ધમધમતું થયું હતું. ત્યારે આ વર્ષે ફરીથી ધંધો શરૂ કરવા માટે પ્રાંત કચેરીમાંથી તજવીજ હાથ ધરાતા શહેરના રેડીમેડ એસોસિએશનને વાંધો રજૂ કરતું આવેદનપત્ર થરાદ નાયબ કલેક્ટરને આપ્યું, જેમાં જણાવ્યું હતું કે થરાદ નાનું ગામ છે અને ધંધા રોજગાર ઓછા ચાલે છે. આથી જો નેપાળના વેપારીઓને પરવાનગી આપવામાં આવે તો શહેરના નાના વેપારીઓને રોજીરોટી પર તકલીફ પડે તેમ હોય. નેપાળના વેપારીઓને નગરપાલિકાની હદમાં ધંધાની મંજૂરી નહીં આપવા માંગ કરી છે. બીજી બાજુ તિબેટીયન પણ ધંધો શરૂ કરવાની માંગણી માટે પ્રાંત કચેરીમાં આવતા નાયબ કલેક્ટર પણ ઉદ્ધવમાં મુકાયા હતા અને પાલિકાને આ બાબતે વેપારી વિકાસ વિચારણા કરવા પત્ર લખાશે તેવું આશ્વાસન વેપારીઓને આપવામાં આવ્યું હતું. જ્યારે વેપારીઓ નેશનલ હાઈવે પર માર્કેટ ચાલતું હોય હાઈવે વિભાગને પણ લેખિત રજૂઆત કરી હતી. બ્રેક બાદ જોઈશું અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચાર. પત્રકારિતાનો માત્ર એક જ ઉદ્દેશ અને તે છે સત્ય. સત્યની સાથે નિર્ભય ઉભા રહે તે જ પત્રકારત્વ છે. સત્યનો પક્ષ લઈશું.
ત્યારે સાચી તસવીર સામે આવશે. માત્ર અંદાજો નહીં લગાવી, ઘટના સ્થળે દેખાડીશું સત્ય. હવે શરૂ થશે પત્રકારત્વની નવી પહેલ. હવે સમાજને મળશે નવી રાહ. અમે બનીશું આપની તાકાત, જેથી બદલે આ સમાજ. લોકમત ન્યૂઝ ચેનલ હંમેશા જનતાની સાથે. વેલકમ ટુ બેક. છોટાઉદેપુરમાં અપૂરતી એસટી બસની સુવિધાને લઈ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ બસ ડેપો પર હલ્લા બોલ કરી બસોની અવર જવર અટકાવી હતી. છોટાઉદેપુર તાલુકાના રાડ વિસ્તારના 50 જેટલા ગામોમાંથી અભ્યાસ અર્થે છોટાઉદેપુર ખાતેની શાળાઓમાં આવવા જવા માટે સરકારી બસોની અપૂરતી સુવિધાને લઈ આ રોડ પરથી આવતા 200 થી વધુ વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. એસટી સહિત તંત્રને નવી બસો પર સમયસર શરૂ કરવા વારંવાર રજૂઆત પણ કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સમયસર અને પૂરતી બસો શરૂ ન કરવાની માંગ સાથે 100 થી વધુ વિદ્યાર્થીઓ એસટી બસો ડેપો પર હલ્લા બોલ કર્યો હતો અને ડેપોમાં આવતી જતી બસોની અવર જવરને અટકાવી ચક્કાજામ કર્યો હતો. સાંજે શાળાએથી છૂટી ઘરે જવા માટે 2 કલાક સુધી બસની રાહ જોયા પછી પણ બસ ના મુકાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને બસ સ્ટેશનની બંને મુખ્ય ગેટ ઉપર વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કરી બસની માંગ કરી હતી. અમારે બસ જોઈએ, ખડકવાડા બોડગામ જોડાવાડ બધી બસ, અલીરાજપુર રૂટની અમારે 3 બસ જોઈએ. અમે દરરોજ મોટી બસ કરતા નાની બસમાં 3 બસના માણસો 1 બસમાં જઈએ, એટલે અમારે આજે 3 બસ જોઈએ અને સીટ લેવલ અમે જશું. સીટ લેવલ ના થાય ત્યાં સુધી અમે જઈએ નહીં. આજે અમે આંદોલન કર્યું છે બસની. હવે 7 વાગવા છે કે નહીં, 5 વાગ્યાની સ્કૂલ છૂટી છે. કેટલા કલાક બગડ્યા? 2 કલાક. ફરવાનું બગડે, ઘરે જવાનું, અંદર ગામ હોય અને શું કરવાનું? હા નથી આવતી ને, સમયસર નથી. આજે 5:30ની બસ હોય તો હવે 7 વાગ્યા, 1 પણ બસ નથી. અમને અમે 382 વિદ્યાર્થી છે. ઋષિપુર વિદ્યાર્થીઓ બસોના ડ્રાઈવરને પણ ધક્કે ચડાવ્યા હતા. વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે તેઓને ઘરેથી શાળાએ આવવા માટે નિયમિત બસ મળતી નથી, તો શાળાએથી પરત ઘરે જવા માટે પણ નિયમિત બસ મળતી નથી, જેને લઈને તેઓના અભ્યાસ પર માઠી અસર થાય છે. અને જે બસ આવે છે તે એક બસ માત્ર 3 બસોના વિદ્યાર્થીઓને બેસીને મુસાફરી પણ કરવી પડે છે. તંત્રને રજૂઆત કરવા છતાં પણ સાંભળવાવાળું કોઈ નથી, જેથી આખરે આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો. જોકે પોતાની માગણી લઈ વિદ્યાર્થીઓ કરેલા ચક્કાજામને પગલે વહીવટી તંત્ર અને DYSP સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થીઓને સમજાવી તેઓની માંગ સંતોષવાની ખાતરી આપતા મામલો હાર પૂરતો થાળે પડ્યો છે. પાલનપુર RTO ચેકપોસ્ટ આ રસ્તા પર આજે અકસ્માતમાં એક અપરાધનું મૃત્યુ થયું, જેથી સ્થાનિક વેપારીઓ તુરત જ કંધરિયા હનુમાન વાનર સેનાને જાણ કરી, જેના પગલે વાનર સેનાના સેવાભાવી કાર્યકરો તાપરતપ ઘટના સ્થળે પહોંચ્યા અને મૃત કપિરાજને અંતિમ વિધિ કરી જીવદયાનું ઉપરેક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ વાનર સેના દ્વારા સમાજમાં જીવદયાના આ પ્રકારના પ્રિય કાર્ય કરવામાં આવી રહ્યા છે. અરવલ્લીના મોડાસામાં આજે 181 અભયમ મહિલા સુરક્ષા સંમેલન યોજાઈ ગયું, જેમાં દંડક રમણલાલ પાટકર ખાસ ઉપસ્થિત રહ્યા. દીપ પ્રાગટ્ય કરીને સંમેલનને ખુલ્લું મુકાયા બાદ તેમણે અહીં ઉભા કરાયેલા 20 સ્ટોલોની મુલાકાત લઈ તેની જાણકારી મેળવી. આ સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ખાસ હાજર રહી અને રાજ્ય સરકાર દ્વારા ખાસ કાર્યરત કરાયેલ 181 અભયમ મહિલા સુરક્ષાની માહિતીથી મહિલાઓને અવગત પણ કરાઈ. આ ઉપરાંત મહિલા સશક્તિકરણ અંગેની પણ મહિલાઓને માહિતી આપવામાં આવી હતી. સમાચારની પળે પળની અપડેટ માટે જોતા રહો લોકમત ન્યૂઝ. રજા આપશો. નમસ્કાર.